હેલો બચ્ચા પાલતી જો નેક્સ્ટ ક્વેશ્ચન છે સરસ મજાનો મસ્ત મજાનો ચેપ્ટર નંબર 3 માંથી આપણી પાસે આવેલો એટલે કે વિસ્ટન બ્રિજ એટલે શું ને તેનો સિદ્ધાંત સમજાવો મસ્ત મજાનો બેટા બ્રિજ એલિસ બ્રિજ સાંભળેલું હશે આજે છે વિસ્ટન બ્રિજ બ્રિજ એટલે કે પુલ ખબર જ છે પણ એ પુલ અને આ પુલને કાંઈ લાગતું ઓળખતું નથી બેટા મસ્ત મજાનું જે વિસ્ટન એ વૈજ્ઞાનિકનું નામ છે અને વૈજ્ઞાનિકના નામ ઉપરથી જેનું નામ વિસ્ટન બ્રિજ પડેલું છે વિસ્ટન નામના વૈજ્ઞાનિકે શું કરેલું છે તો કે અજ્ઞાત અવરોધનું મૂલ્ય ફોર એક્ઝામ્પલ બેટા હું તમને એક તાર આપી દઉં ને હું તમને પૂછું કે આ તારનો અવરોધ કેટલો છે પ્રાયોગિક રીતે કઈ રીતે મેઝર કરવો સૈદ્ધાંતિક રીતે આપણી પાસે સૂત્ર છે રો એલ અપોન એ રો ખબર હશે પણ સર રો ની ખબર કેમ પડેલી હતી શરૂઆતમાં તો કઈ રીતે પ્રાયોગિક રીતે આનો અવરોધ માપવો એના માટેની બેટા કહાની અજ્ઞાત અવરોધનું મૂલ્ય પ્રમાણભૂત અવરોધોની સાપેક્ષમાં પ્રમાણભૂત અવરોધ એટલે કે જે અવરોધની તમને ખબર છે એમની સાપેક્ષમાં ચોકસાઈ પૂર્વક માપવા માટે સાલ યાદ ના રાખો તો ચાલશે વિસ્ટન નામના વૈજ્ઞાનિક એક પરિપથ વિકસાવ્યો હતો જે બેટા સરસ મજાનું વિસ્ટન બ્રિજ તરીકે ઓળખાય છે વિસ્ટન બ્રિજમાં આપણે જોઈ શકવાના છે બેટા ચાર અવરોધો છે R1 R2 R3 R4 આકૃતિમાં દર્શાવેલ વિસ્ટન બ્રિજ પરિપથ છે બેટા તેમાં ચાર અવરોધો R1 R2 R3 ને R4 હશે ને એક મસ્ત મજાનો ક્લોઝ લૂપ બંધ ગાળા રચે છે બેટા R1 અને R2 જે R1 અને R3 અવરોધ છે R1 અને R3 સોરી R3 નીચે છે R3 અવરોધનું જે સામાન્ય બિંદુ છે એ છે સામાન્ય બિંદુ A ને R2 અને R4 R2 ઇથે R4 ઇથે એનું સામાન્ય બિંદુ છે બેટા એ છે સરસ મજાનું બિંદુ C તો આ બિંદુ B અને બિંદુ C આ A અને C એમની વચ્ચે શું જોડવામાં આવે છે તો કે વિદ્યુતનો માટેનો અહીંયા બેટરો જોડવામાં આવે છે તેવી જ રીતે બિંદુ બી અને ડી ની વચ્ચે બેટા સરસ મજાનો એક ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે કરવાનું શું છે બેટા ચાર અવરોધો છે ચાર અવરોધોમાંથી ત્રણ અવરોધો કેવા છે બેટા જ્ઞાત જ્ઞાત એટલે કે જાણીતા જે તમને ખબર જ હોય ત્રણ અવરોધો બેટા જ્ઞાત હોય છે ને ચોથો અવરોધ હોય છે અજ્ઞાત ગમે તે ત્રણ તમને જાણીતા તમને ખબર હશે 2 ઓહમ છે કે 4 ઓહમ છે કે 3 ઓહમ કોઈ પણ ત્રણ અવરોધો તમને ખબર હશે ચોથો અવરોધ અજ્ઞાત હશે વેરી ગુડ ચલો બેટા આગળ વધીએ આ ત્રણ અજ્ઞાત અવરોધોના મૂલ્યો એવા પસંદ કરવામાં આવે જેથી ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો જે પ્રવાહ હશે બેટા એ ઝીરો કરી નાખવાનો છે આ ત્રણ અવરોધો જે તમને ખબર છે ને એ એવા જ સેટ કરવાના બદલતા રહેવાના બેટા અહીંયા 2 ઓહમ 3 ને 4 ઓહમ રાખ્યા જો પ્રવાહ ઝીરો નથી થતો આને બદલાવો 3 માંથી 4 કરો 5 કરો 6 કરો વોટએવર આ ત્રણ અવરોધો તમારે બદલતા રહેવાના એવી રીતે બદલવાના જેથી ગેલ્વેનોમીટરમાંથી જે કંઈ પ્રવાહ પસાર થતો હોય એ થઈ જાય બેટા ઝીરો મતલબ ગેલ્વેનોમીટર જરાય આવર્તન દર્શાવે નહીં 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 વાહ ભાઈ વાહ આ સ્થિતિમાં બી અને ડી વચ્ચેના સ્થિતિમાન સમાન છે એવું આપણે કહી શકાય બેટા અહીંયાથી પ્રવાહ પસાર થતો નથી એનો મતલબ શું બેટા પ્રવાહ કઈ જગ્યાએથી પસાર થશે હંમેશા હાયર વોલ્ટેજ થી લોઅર વોલ્ટેજ વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાનની તરફ જ પ્રવાહ જાય અહીંયા પ્રવાહ ઉપરથી નીચે નથી આવતો ને નીચેથી ઉપર પણ નથી જતો મતલબ જેટલો સ્થિતિમાન ઉપર એટલું જ સ્થિતિમાન નીચે હશે એવું કહેવા માંગે છે આથી ગેલ્વેનોમીટરમાં વિદ્યુત પ્રવાહ શૂન્ય બને છે ને આ પરિસ્થિતિને વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે તેવું આપણે કહી શકાય ને સંતુલિત સ્થિતિ માટે બેટા આપણે કિર્ચોફ બાબાના અહીંયા નિયમનો ઉપયોગ કરીએ સૌથી પહેલા એબીડીએ લૂપ એબીડીએ લૂપ એટલે કઈ આ એ આ બી આ ડી અને આ એ એબીડીએ લૂપ માટે જો તમે અહીંયા મસ્ત મજાનો કિર્ચોફનો નિયમ યુઝ કરશો તો એ કાંઈ આવો થશે લૂપ નંબર એબીડીએ લૂપ એબીડીએ માટે એથી બી બી થી ડી ડી થી એ માટે 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 શું થશે વિચારો બેટા પ્રવાહ જો અહીંયાથી I1 જશે જોજો પ્રવાહ જે જવાનો છે તે I1 જાય હવે પ્રવાહ બેટા નીચેથી તો જવાનો નથી તો જેટલો I1 હશે બધો આમ જ જાય છે તેવી જ રીતે અહીંયાથી જે પ્રવાહ ગયો છે I2 છે ઉપરથી તો જવાનો નથી તો જેટલો ગયો છે તે બધો I2 આમ જ જશે
રેડી આ ટાઈપની સ્ટોરી છે ને એબીડીએમાં આપણે કિચોફ બાબાનો નિયમ છે તે લગાડ્યો તો એથી બી પ્રવાહની દિશામાં જ જઈએ તો બેટા પ્રેમથી આપણે માઇનસ લખશું તો માઇનસ 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 પ્રવાહ કેટલો છે બેટા આઈ વન ને અવરોધ ત્યાં કેટલો છે આર વન વાહ ભાઈ વાહ અવરોધ આર વન છે અહીંયા બી થી ડી માં તો કોઈ પ્રવાહ નથી તો લખવાની આવશ્યકતા જ નથી અહીંયા જો તો આપણે જઈએ છીએ ડી થી એ પ્રવાહ આપણી સામે આવે છે તો પ્રેમથી કરવું પડશે પ્લસ પ્રવાહ છે I2 અવરોધ છે R3 તો પ્લસ I2 R3 ઇઝ ઇક્વલ ટુ પ્રેમથી કરવું પડશે 0 વાહ ભાઈ વાહ ભાઈ વાહ આને જાવ દે બરાબરની સામેની બાજુ તો પ્લસ થશે તો I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R3 આ થઈ ગઈ છે આપણી પાસે લૂપ ABDA માટે એવી જ રીતે બીજી લૂપ અહીંયા જોઉં તો BC DB એ પણ છે તો ચલો એના માટેની સ્ટોરી પણ કરી નાખીએ લૂપ નંબર બીજું લૂપ BC અને બેટા બીજું કયું હતું BC પછી કયું હતું B થી C C થી D ને D થી પાછું B BC DB માટે ચલો BC DB માટે બેટા KVL લગાડીએ પહેલા આપણે જઈએ B થી C આપણે જે દિશામાં જઈએ પ્રવાહ પણ એ જ દિશામાં તો માઇનસ પ્રવાહ છે I1 અવરોધ છે R2 તો માઇનસ I1 R2 પ્લસ લેવું પડશે કેમ કે હવે જો શું થાય છે આપણે જઈએ છે નીચે પ્રવાહ આવે છે આપણી સામે રેડી પ્રવાહ છે I1 નહીં I2 અને અવરોધ છે R4 I2 I2 R4 is equal to 0 આ સામે જશે તો પ્લસ થશે તો I1 R2 પ્લસ I સોરી પ્લસ પ્લસ નથી કરવાની જરૂર ઇઝ ઇક્વલ ટુ એ એ એ એ ક્યાં ગયું ક્યાં ગયું ક્યાં ગયું અહીંયા રહ્યું અહીંયા રહ્યું અહીંયા રહ્યું પ્લસ નથી કરવાની જરૂર બરાબરની સામેની બાજુ ગયું છે એવું જ કરી નાખીએ I1 R2 સામે ગયું પ્લસ થઈ ગયું આ સેટ શું બચ્યું I2 R4 આને કહી દો બેટા એકડો આને કહી દો બેટા બગડો એક અને બે નો લઈ લો પ્રેમથી મસ્ત મજાનો ગુણોત્તર ગુણોત્તર જેવો તમે 1 અને 2 નો લેશો તો શું થશે I1 R1 is equal to I2 R3 આના છેદમાં શું છે I1 R2 ભાઈ 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 I1 R2 છેદમાં I2 R4 I2 R4 પ્રેમથી કઈ બટકે એવું છે શું બટકે સર I1 I1 I2 I2 બટકી બટકી જાય તો શું બચે શું બચે શું બચે મસ્ત બચે સર શું મસ્ત બચે R1 એના છેદમાં R2 is equal to R3 એના છેદમાં R4 અરે વાહ ભાઈ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ભાઈ વાહ ચાર અવરોધો છે ચારમાંથી ત્રણ અવરોધો તો બચ્ચા પાલટી તમને ખબર છે તો ચોથો અવરોધ તો ખબર પડવાની છે ને કોઈ પણ ત્રણ ખબર હશે ચોથો અજ્ઞાત છે એ આપણે મેળવી શકશું બેટા આ જ તો છે સરસ મજાના વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત થેન્ક યુ બચ્ચા પાલટી થેન્ક યુ સો મચ